માંડવીના રમણીય દરિયા કિનારે મૃત મછલીઓ તણાઈ આવી. માંડવીના રમણીય દરિયા કિનારે મૃત મછલીઓ તણાઈ આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ મૃત મછલીઓનું કારણ ઓઇલ લીકેજ કે પ્રદૂષણના કારણે ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરાઈ છે. શું તમે જાણો છો, ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવા ચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનિત મજારી.